નમસ્કાર, હું કાજલ, સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 મજેદાર લિજ્જતદાર સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. આતંકી હુમલાની દહેશતના પગલે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા મુસાફરોમાં ભારે કુતૂહલ. વિદ્યાર્થીના પાયાનું ઘડતર કરી ભણતરના ભવિષ્ય નિર્માણ કરનારા શિક્ષકોના માનમાં યોજાયો શિક્ષક સન્માન સમારોહ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના માનમાં ઉજવાતા શિક્ષક દિનની એમએસ યુનિવર્સિટીમાં ભારે ઉત્સાહભેર ઉજવણી. સાવલી નગરમાં ધારાસભ્ય કેતન નામદાર દ્વારા ગુંડાઓ મોકલી નગરપાલિકાના ઉપપ્રમુખ ઉપર કરાવેલ કથિત હુમલાના વિરોધમાં પાલિકાના 12 સભ્યોએ ભાજપામાંથી રાજીનામું ધરી દેતા રાજકીય મોરચો ગરમાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આતંકી હુમલાની દહેશતના પગલે આજે વડોદરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરનેટ પર અલ કાયદાના 55 મિનિટમાં ભારતમાં હુમલો કરવાનો સંદેશો આપતો વિડીયો ફરતો થઈ જતાં હાહાકાર મચી જવા પામ્યો છે. હાલ દેશભરમાં ધાર્મિક ઉત્સવની હારમાળા ચાલી રહી છે, ત્યારે કોઈ આતંકી હુમલાની દહેશતના પગલે વડોદરા રેલવે સ્ટેશન ખાતે વડોદરા રેલવે પોલીસ SOG ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં પાર્સલ ઓફિસ તેમજ મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી મુસાફરોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. તહેવાર અને હાલના જે પ્રવર્તમાન સંજોગો છે એને ધ્યાને લઈ અને રેલવે સ્ટેશન ઉપર તકેદારીના ભાગરૂપે એક ચેકિંગ રાખવામાં આવ્યું છે. આ ચેકિંગમાં સ્થાનિક પોલીસ, RPF, SOG, ડોગ સ્કોડ અને BDDS ટીમ મારફતે સઘન ચેકિંગ છે, જેથી કોઈ અનિચ્છીય બનાવ બનવા પામે નહીં અને શાંતિથી તમામ તહેવારો પતી જાય. આગામી ઇલેક્શન છે એ પણ શાંતિથી પૂરું થાય એના હિસાબે ઉપરી અધિકારીશ્રીના આદેશ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આજરોજ શિક્ષક દિન હોય સર સયાજીરાવ નગરગૃહ ખાતે શિક્ષક સન્માનના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનો વિદ્યાર્થી કાલનું ભવિષ્ય છે. કાલને બદલવા માટે શિક્ષક જ વિદ્યાર્થીના પાયાનું શિક્ષણ ઘડે છે. આજના દિવસને ભારતના તમામ શિક્ષકોના માનમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ સર સયાજીરાવ નગરગૃહ ખાતે શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા શિક્ષકોને વ્રજલાલ મહારાજ તેમજ શાસના અધિકારી હસ્તે મોમેન્ટો તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે અમારા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ યોજિત ગુરુવંદના નિવૃત્ત શિક્ષક સન્માન સમારંભ અને શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ શાળાનો ત્રિવેણી કાર્યક્રમ અમે લોકોએ મળી રાખેલો છે. આજે વાતમાં શિક્ષક એક એવું અંગ છે સમાજનું કે જે સૌથી નજીકનું અંગ છે. MS યુનિવર્સિટીમાં આજે શિક્ષક દિનની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા આજે ભારે ઉત્સાહપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. NSUI દ્વારા યુનિવર્સિટી ખાતે સરસ્વતી માતાની પુષ્પહાર ચડાવી પૂજા કરવામાં આવી હતી. આ સાથે જ યુનિવર્સિટીના શિક્ષકોને ગુલાબ તેમજ બુકે આપી શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજે 5th સપ્ટેમ્બર એટલે જે ટીચર્સ ડે, જે ગુરુનો દિવસ કહેવાય, એની માટે આજે NSUI દ્વારા, અમારા આખા NSUI દ્વારા સરસ્વતી માતાની પૂજા કરવામાં આવી છે. અને ટીચર્સ જે અમારા ગુરુના સમાન છે એમનું સન્માન કરીને એમને ટીચર્સ ડે વિશ કરવામાં અને એમને આશીર્વાદ લેવામાં આવ્યા છે. અમે લોકો એમને બુકે અને ફ્લાવર્સ આપીને એમનું સન્માન કર્યું છે અને એમને આશીર્વાદ લીધા છે. જ્યારે બીજી બાજુ MS યુનિવર્સિટીની જર્નાલિઝમ ફેકલ્ટી ખાતે પણ વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકોને
બાળકોને સાથે રાખી કેક કાપી તેમજ ફુગ્ગા છોડી શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી હતી તેમજ શિક્ષકોના આશીર્વાદ પણ લીધા હતા. आज हमने जूनियर्स और सीनियर्स दोनों ने कंबाइन करके हमने एक छोटा सा सेलिब्रेशन रखा है. हमने हमारे सारे प्रोफेसर्स और टीचर्स को बुलाया है और बहुत अच्छा लग रहा है कि सब लोग थोड़ा टाइम निकाल के आए हैं. वो पूरे साल इतनी मेहनत करते हैं तो एक दिन हमारी तरफ से भी बनता है कि हम उनको थोड़ा स्पेशल फील कराएं. भले एक छोटा सा सेलिब्रेशन हो, हमको भी हमारे पुराने टीचर्स जो हमने फर्स्ट सेमेस्टर में पढ़ा उनसे मिलने का मौका मिल जाता है और इंटरेक्शन भी अच्छा होता है. और जिस तरीके से जूनियर्स ने भी हमारे साथ कोऑर्डिनेट किया है बहुत अच्छा रहा है. इस बार बहुत इंपॉर्टेंट रोल है क्योंकि वही हमको गाइड करते हैं और हमारे डिसीजंस जो होते हैं करियर डिसीजन स्पेशली इस स्टेज पे जहां हम खड़े हैं उनसे बहुत इन्फ्लुएंस मिलता है और बहुत इनपुट मिलता है. तो उनका रोल पेरेंट्स के बराबर ही हो जाता है व्हेन इट कम्स टू सर्टेन डिसीजंस. एक्चुअली સાવલી ખાતે પાલિકાના 12 સભ્યો એક સાથે ભાજપામાંથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો ફેલાઈ ગયો છે. સાવલી નગર અને તાલુકા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથબંધી ચાલી રહી છે જેનો આજે ભાજપમાં મોટો પડઘો પડ્યો હતો અને ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પાલિકાના ઉપપ્રમુખ કલ્પેશ પટેલ પર હુમલો કરવાના આક્ષેપ સાથે 12 સભ્યોએ પ્રાથમિક પદેથી રાજીનામું ભાજપ જિલ્લા પ્રમુખને મોકલી દેતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં જ સાવલી નગરપાલિકાના 12 સભ્યોએ રાજીનામું મૂકી દેતા તેઓને મનાવવા ભાજપ મોવડી મંડળમાં દોડધામ મચી ગઈ હતી. સાવલીના ધારાસભ્ય અને નગરપાલિકા વચ્ચે છેલ્લા 6 મહિનાથી જે હુસાતુસી ચાલી રહી છે એના ભાગરૂપે ગઈકાલે ધારાસભ્યના કેટલાક ઇસમો દ્વારા ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યો પર મારી નાખવા માટેનો પ્રયત્ન કરવામાં કાલે આવ્યો હતો અને એના ભાગરૂપે કેટલાક લોકોને ઉપપ્રમુખથી એટલે હું મને પોતાને અને મારા કેટલાક સાથી સભ્યોને પણ આ બાબતે જે માર પડ્યો છે અને નગરપાલિકાની મિલકતને પણ એમણે નુકસાન કરેલ છે. એટલે આવા જો ભાજપના અપક્ષ જીતીને ભાજપની મેં ધારાસભ્યો જો આવી રીતના જિલ્લાના લોકો છાવરતા રહેશે તો અમારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જોડે રહેવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આજ રોજ અમે ભારતીય જનતા પાર્ટીને અમારા પ્રાથમિક સભ્ય પદેથી તમામ નગરપાલિકાના સદસ્યો રાજીનામા ધરીએ છીએ. કાં તો ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોને હાચવે કાં તો નગરપાલિકાના સભ્યોને હાચવે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીને નક્કી કરવાનું, જિલ્લાના મોવડી મંડળે નક્કી કરવાનું છે કે ધારાસભ્યશ્રીને હાચવા કે નગરપાલિકાના કાર્યકર્તાઓને હાચવા. એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા આજરોજ યુનિવર્સિટીનું નવું ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીની વેબસાઇટ રીલોન્ચ થઈને 6 મહિના સમય થવા આવ્યો છે ત્યારે તેના પેજ પર ટ્વિટરની સુવિધા શરૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આજના ગ્લોબલાઇઝ સોશિયલ યુગમાં સોશિયલ મીડિયાની મહત્વતાને જોતા આજે વાઇસ ચાન્સેલર યોગેશ સિંઘના હસ્તે યુનિવર્સિટીનું ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સુવિધાને પગલે યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પોતાના પ્રશ્નો સમસ્યાની સાથે સૂચનો પણ ટ્વીટ દ્વારા વાઇસ ચાન્સેલરને મોકલી પ્રશ્નો ફરિયાદોનું સમાધાન મેળવી શકશે. આજે શિક્ષક દિન નિમિત્તે ટ્વીટ એકાઉન્ટ લોન્ચ કરાતા વીસી અને યુનિવર્સિટીના ટેકનિકલ સ્ટાફે મીઠાઈઓ ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી. ગ્લોબલાઇઝ્ડ નેટવર્ક યુગ મેં સોશિયલ મીડિયા કા એક બહોત બડા યોગદાન હૈ. સબ લોગો સે જુડને કા વો એક સાધન હૈ, એક પ્લેટફોર્મ હૈ. તો યુનિવર્સિટીને ભી અપની વેબસાઇટ કો બદલા હૈ ઓર હમને ટ્વિટર કે માધ્યમ સે જુડને કા એક તરીકા અપનાયા હૈ જિસકો આજ લોન્ચ કરેંગે જિસસે કે હમ અપને સ્ટુડન્ટ્સ કે સાથ મેં બરોડા શહેર કે સાથ મેં ઓર જો લોગ વિઝિટ કરતે હૈ ઉન સબ કે લિયે જો કોઈ ભી હમ બાત કહેના ચાહેં ઉનકો કોઈ બતાના ચાહેં સમજના ચાહેં ઉન સબ મેં વો કામ લગેગા. સર કિતના ઉપયોગ રહેગા સ્ટુડન્ટ ઉપયોગ કા તો દેખો ધીરે ધીરે બઢેગા. પહેલે તો હમ લોગ એક્ટિવ રહેંગે તો ઉપયોગ બઢેગા. યે હમારે ઉપર હૈ. અગર હમ કમ ઉપયોગ કરેંગે ખુદ હી તો લોકો કો કુછ મજા નહીં આયેગા ઉસકે અંદર. તો અગર યુનિવર્સિટી મેં હમ સબ લોગ ઉસકા જ્યાદા કરેંગે તો મેં સમજતા હું કે ઉસકા ઇમ્પેક્ટ સબકે ઉપર અચ્છા પડેગા. ઓલ ગુજરાત લેબર લોસ દ્વારા આજરોજ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
તારીખ 30/8/2014 રોજ યોજાયેલી ફેડરેશનની મિટિંગ પોતાની માંગણીઓને લઈને કોઈ જ નિર્ણય નહીં આવતા આંદોલનનો માર્ગ પકડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તારીખ 15/9 થી 17/9 સુધી 3 દિવસ ગુજરાત રાજ્યમાં આવેલ તમામ લેબર કોર્ટો અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટોના કામકાજથી અળગા રહી કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર તેમજ 18/9 થી 19/9 સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધરણા કરવાના કાર્યક્રમનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની માહિતી આપવા આજરોજ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. ઓલ ગુજરાત લેબર લોજ પ્રેક્ટિશનર ફેડરેશન દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. હું અતુલ ત્રિવેદી, લેબર લોજ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખ છું અને આગામી લેબર જજેના અને લેબર કોર્ટના જે કંઈ બી પ્રોબ્લેમો છે એના અંગે તારીખ 15/16/17 તમામ ગુજરાતની લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલો કોર્ટ કાર્યવાહીથી યુનિયન પ્રતિનિધિ તેમજ એડવોકેટ કોર્ટ કાર્યવાહીથી 3 દિવસ અલિપ્ત રહેશે અને 18 અને 19 2 દિવસ હાઈકોર્ટ સમક્ષ ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ફેડરેશન દ્વારા. એમાં વડોદરા 12માંથી 2 દિવસ પ્રોગ્રામમાં જવામાં આવશે અને અમે એક લક્ઝરી પણ કરેલી છે ત્યાં પ્રોગ્રામમાં સફળ બનાવવા માટે. ડભોઈના જૂના બસ સ્ટેન્ડને નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલુ હોય મુસાફરોને ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડભોઈના જૂના બસ સ્ટેન્ડની હાલત જર્જરિત થઈ જતા હાલ ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં સુધી વાદનાથ મંદિર રોડ પર વૈકલ્પિક બસ સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ એ કર્મચારીઓ કે મુસાફરો માટે પીવાના પાણીની કોઈ સુવિધા ન હોવાથી કર્મચારીઓ તથા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સાથે જ બસ સ્ટેન્ડના પતરા પણ ત્યાંથી ઉડી ગયેલા નજરે પડે છે. વરસાદી પાણી કર્મચારીઓના બેઠક રૂમમાં ઘૂસી જાય છે, જેથી એસટીના કર્મચારીઓ પણ ભારે હાલાકી વેઠવી રહ્યા છે. મુસાફરો તેમજ કર્મચારીઓમાં તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય સુવિધા તેમજ વ્યવસ્થા કરાય તેવી માંગણી ઉઠવા પામી છે. બહોળાથી અપડાઉન કરે છે. અહીંયા ડબલ સ્ટેન્ડમાં લગભગ 1000 થી ઉપર વિદ્યાર્થીઓ રોજના અપડાઉન કરે છે. હવે આ ડબલ ડેપોએ નવું બસ સ્ટેન્ડ બાંધવાનું આયોજન કર્યું છે. ત્યાં નવા ડેપોમાં કોઈ પાણીની વ્યવસ્થા નથી પીવાની અને લેડીઝ માટે કોઈ બાથરૂમ નહીં અને જેન્ટ્સ માટે પણ બાથરૂમ કોઈ વ્યવસ્થા નથી. હવે કલાકો અહીંયા વિતાવવા પડે છે, બસ નથી મળતી ત્યાં સુધી. એટલે અમારી એવી ઈચ્છા છે કે તમે વહેલી તકે આ વ્યવસ્થા કરવામાં આવે અને જે પણ આને ઇન્ચાર્જ હોય એ લોકો આ મુદ્દે ચર્ચા કરીને વહેલી તકે નિર્ણય લે એવી અમારી વિનંતી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે લાંબી કતારો જોવા મળી હતી. ગત રોજ મેઘમહેર બાદ આજે સુરજદાદાએ તાપ વરસાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે એમએસ યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા સત્તાધીશોની નબળી કામગીરીના પગલે વિદ્યાર્થીઓને તાપમાં શેકાવવાનો વારો આવ્યો હતો. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આવતીકાલે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય લાંબી કતારો જોવા મળી હતી, ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા માત્ર એક જ કાઉન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેના પગલે ફોર્મ ભરવાની કામગીરી ગોકળ ગાયની ગતિથી વિદ્યાર્થીઓએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું, જેના પગલે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. શિષ્યવૃત્તિ માટે આવી છું. આજે શિષ્યવૃત્તિનો છેલ્લો દિવસ છે અને ભીડ બહુ જ છે. આજે શિષ્યવૃત્તિનો છેલ્લો દિવસ હોવા છતાં ભીડ બહુ જ છે અને કામગીરી બહુ જ ધીમી રીતે ચાલી રહી છે. અહીંયા ગાડી એકદમ મોટી લાઈન પડી છે, કામગીરી બહુ જ ધીરી ચાલી રહી છે અને એ લોકો કામ માટે કંઈ કરી રહ્યા નથી, કાઉન્ટર એક જ છે. ડભોઈ કોમર્સ કોલેજ ખાતે આજે નેક પીયર ટીમ નિરીક્ષણ કરતે આવી પહોંચી હતી. નેક પીયરની ટીમ દર 5 વર્ષે કોલેજનું નિરીક્ષણ કરે છે. ડભોઈ કોમર્સ ખાતે આવી પહોંચેલી નેકની ટીમમાં બેંગ્લોર, પુના અને હૈદરાબાદના 3 કમિટી સભ્યો આવી પહોંચ્યા હતા. 2 દિવસ દરમિયાન નેકની ટીમ કોલેજના આચાર્ય, વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, વાલી મંડળ, ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી મૂલ્યાંકન કરશે તેમજ નિરીક્ષણના આધારે કોલેજને UGCની ગ્રાન્ટ સહિત અન્ય લાભો મળવાની શક્યતાઓ છે.
આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના હોદ્દેદારો આચાર્ય ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ, ડભોઈ સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે કોલેજને એ ગ્રેડ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. પીએફ કોમર્સ કોલેજ ડભોઈ ખાતે નેક પીઅર ટીમ અત્રે પધારી તેઓનું ભવ્યમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત સમારોહમાં ડભોઈના માન્ય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ પટેલ, ડભોઈ શહેરના નગરપાલિકા પ્રમુખ પટેલ સાહેબ તથા ઠાકોરભાઈ પટેલ સૌ પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા. અને આ નેક પીઅર ટીમ દર 5 વર્ષે આવતી હોય છે અને આ પીઅર ટીમ અમારી અહીંયા આગળ જે કંઈ કાર્ય પદ્ધતિ છે, અમે જે કંઈ કામ કરી રહ્યા છે, સ્પોર્ટ્સને લગતી હોય, છોકરાઓને કોઈ પણ સુવિધા હોય, આ દરેક પાસા એ ચેક કરતા હોય છે. અને એ આ એક અમારું ઓડિટ છે. ઓડિટ તમે કહો તો પણ ચાલે. આ નેક પીઅર ટીમ આ કોલેજને જે કોઈ ગ્રેડ આપે એમાં અમારી આ કોલેજ અત્યાર સુધી બી ગ્રેડમાં હતી. અમે આશા રાખીએ છીએ કે અમે અપગ્રેડ મેળવીએ અને એ અપગ્રેડ મેળવીને જ જંપીશું. એ અમારી આ આજના રોજ આ સૌ અમારા સૌ કોઈ અહીંયા ભેગા થયેલાઓની એક જ ઈચ્છા અને આશા છે કે અમને અપગ્રેડ થઈશું. અને અપગ્રેડ થવાથી આ કોલેજને ઘણી ગ્રાન્ટો મળશે. યુજીસીની જે ગ્રાન્ટો ફળવાતી હોય છે એ આ નેક પીઅર ટીમના રિપોર્ટિંગ ઉપર જ હોય છે. અને એ રિપોર્ટિંગ જેટલું સારું થાય એટલી ગ્રાન્ટો આ કોલેજને વધુ ફળવાશે. ટીમ આવી છે એમાં 3 સભ્યો આવ્યા છે. એક બેંગ્લોરથી આવ્યા છે, એક તામિલનાડુથી આવ્યા છે અને એક પુનાથી આવ્યા છે. 3 સભ્યો આખી કોમર્સ કોલેજની અંદર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ એમનું રિપોર્ટિંગ આવતીકાલે થશે. નલિન ભટ્ટની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યુત બોર્ડ જીએબીના પૂર્વ ચેરમેન, દીનદયાળ સંઘર્ષ સમિતિના સંયોજક તેમજ ભાજપાના વરિષ્ઠ નેતા સ્વર્ગીય નલિન ભટ્ટની આજરોજ વાર્ષિક પુણ્યતિથિ હોય અકોટા અતિથિગૃહ ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના રહીશો તેમજ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાએ ઉપસ્થિત રહી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. એવા એ જ સાધનાના સૂત્રને વરેલા શિક્ષણ મંત્રી માજી સ્વર્ગસ્થ શ્રી નલિનભાઈ ભટ્ટની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અકોટા અતિથિગૃહ ખાતે અમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અને ધાર્મિક કાર્યક્રમમાં રાત્રે 8 વાગે સુંદરકાંડનું આયોજન કરેલું છે. અને અમને સૌએ ખૂબ જ સહકાર આપ્યો છે બદલ હું સૌનો આભાર માનું છું. વાઘોડિયા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર 4 રસ્તા સ્થિત શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે 152 જેટલી વાનગી બનાવવાની હરીફાઈ યોજવામાં આવી હતી. આ સાથે સાથે સ્કૂલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હોય આરતી તેમજ 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાનગી હરીફાઈમાં ઉતરણીય થયેલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 18ના કાઉન્સિલર તથા શાળાના ટ્રસ્ટી શૈલેષ મહેતા, પૂનમબેન શાહ, હર્ષાંક પંડિત, વત્સલ શાહ અને શાળાના પ્રિન્સિપાલ હરેશ જોશી, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગજાનંદ મહારાજની ગણેશોત્સવ અમે 3જું વર્ષ ઉજવી રહ્યા છીએ અને તેમાં આપણા પૂર્વ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષભાઈ મહેતા તથા પૂનમબેનના હસ્તે અને અમારા શાળાના અન્ય ટ્રસ્ટી મિત્રોના હસ્તે આરતી ઉતારવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે સાથે અમારા વાલી મિત્રો દ્વારા પૌષ્ટિક નાસ્તો બનાવવાની સ્પર્ધાનું અમે આયોજન કરેલું હતું અને જેની અંદર જે વાલીઓ સરસ નાસ્તો બનાવશે એ લોકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ પણ અપાવી રહ્યા છીએ. અમે આ ન્યુટ્રિશનનું અત્યારે વિશ્વ લેવલે એક વીક જઈ રહ્યું છે અને સાથે સાથે અત્યારે કુપોષણની એક સમસ્યા છે અને આ વાલી મિત્રોને પોતાના બાળકોને સારો નાસ્તો આપે, પૌષ્ટિક નાસ્તો આપે એ માટે આ સ્પર્ધાનું આયોજન કરેલું છે. આ બધા જ વાલી મિત્રોને આ નાસ્તો જોવા માટે પણ અમે આમંત્રયા છીએ. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર.
વડોદરા જિલ્લાના જાગૃત મતદાર ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો કે 20 વડોદરા સંસદીય ક્ષેત્રની આ પેટા ચૂંટણીના મતદાનની તારીખ છે 13 સપ્ટેમ્બર અને સમય છે 7:15 વાગ્યાથી સાંજે 6 વાગે. એમાં આપ ચોક્કસ પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક અને નૈતિકતા સાથે ઉપયોગ કરશો અને મતદાન કરવાથી ચૂકશો નહીં અને ચોક્કસથી બાકી બધા જ કામ છોડીને મતદાન કરવા જશો એવું નમ્ર અપીલ કરીએ છીએ. त्योहार लिज्जत पापड़ हो हर बार करम पुरम पुरम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़ खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ, ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર, આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે રાજમહેલ રોડ, વડોદરા. ફોન 2424905 2429622. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ. અભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને, એ સમયે કેટલી કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ એક ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાયન એસોસિએટમાં. એનો વેગ, એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 2424453, મોબાઈલ 9825215839, ટોલ ફ્રી નંબર 1800233158. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. વિરામદ આપનો સ્વાગત છે. ડભોઈ નગરમાં હાર ગણેશોત્સવની ભારે શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન નગરના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓ પોળોમાં અનેક યુવક મંડળો દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ડભોઈની ગાંધી શેરી મનાપોર ચકલા યુવક મંડળ અને સ્થાનિક રહીશો દર વર્ષે વિવિધ પ્રકારના શ્રીજીની સ્થાપનાનું આયોજન કરે છે. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ ગાંધી શેરી યુવક મંડળ દ્વારા નર્મદા ડેમ, નરેન્દ્ર મોદી, સરદાર પટેલની પ્રતિમાનું સુંદર અને ભવ્ય ડેકોરેશન શ્રીજીની પ્રતિમા સાથે આકર્ષણનું કેન્દ્ર બની છે. ડભોઈ નગરના હજારો ગણેશ ભક્તો રોજે રોજ રાત્રે શ્રીજી તેમજ આ સુંદર ડેકોરેશનના દર્શન માટે ઉમટી રહ્યા છે. હાલ શહેરમાં ગણેશોત્સવ ચાલુ હોય શહેરમાં અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાઘોડિયા રોડ બાપોદ જકા નાકા સ્થિત રામદેવ નગર બાળ યુવક મંડળ દ્વારા 56 ભોગ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય મનીષાબેન, વકીલ શૈલેષ મહેતા, પૂનમબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માનવ મંદિર યુવક મંડળ સૂર્યનગર દ્વારા 108 દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રનગર યુવક મંડળ સૂર્યનગર ખાતે કાઉન્સિલર શૈલેષ મહેતાએ ગણેશજીની આરતીનો લાભ લીધો હતો. વાઘોડિયા રોડ સ્થિત મહેશ કોમ્પ્લેક્ષ ખાતે મહેશ યુવક મંડળ દ્વારા ગણેશજીને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા. હાલ શહેરમાં શ્રીજી ઠેર ઠેર બિરાજમાન છે, તો ચાલો આવીએ શ્રીજીની પ્રતિમાના દર્શન કરીએ ડીએનટીવી સાથે.
અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આતંકી હુમલાની દહેશતના પગલે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા મુસાફરોમાં ભારે કુતૂહલ.
વિદ્યાર્થીના પાયાનું ઘડતર કરી ભણતરના ભવિષ્ય નિર્માણ કરનારા શિક્ષકોના માનમાં યોજાયો શિક્ષક સન્માન સમારોહ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના માનમાં ઉજવાતા શિક્ષક દિનની એમએસ યુનિવર્સિટીમાં ભારે ઉત્સાહભેર ઉજવણી. સાવલી નગરમાં ધારાસભ્ય કેતન નામદાર દ્વારા ગુંડાઓ મોકલી નગરપાલિકાના ઉપપ્રમુખ ઉપર કરાવેલ કથિત હુમલાના વિરોધમાં પાલિકાના 12 સભ્યોએ ભાજપામાંથી રાજીનામું ધરી દેતા રાજકીય મોરચો ગરમાવો. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.